મેઘરાજનું મોટી મોયડી ગામ સંપર્ક વિહોણું બની ગયું. મોટી મોયડી જતા કોઝવે છલકાઈ ગયો. આસપાસના વાંધા કોતરો છલકાયા છે ત્યારે મેઘરાજ આવતા તમામે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે પ્રમાણે કોઝવે ઉપરથી પણ પાણી વહી રહ્યા છે, આ પાણીને કારણે સંપર્ક વિહોણું બની ગયું છે. ગામ મોટી મોયડી જતા કોઝવે જાણે છલકાઈ ઉઠ્યો છે. આસપાસના વાંધા કોતરો છલકાઈ ઉઠ્યા, રસ્તો જે બંધ થઈ ગયો છે. આ રસ્તા પરથી અવર જવર પણ કરવી મુશ્કેલ પડી રહી છે. ત્યારે રસ્તાઓ બંધ થવાને કારણે મોટી મોયડી ગામ સંપર્ક વિહોણું બની ગયું. મેઘરજના દ્રશ્યો અરવલ્લીમાં મેઘરજનું મોટી મોયડી ગામ સંપર્ક વિહોણું બન્યું. અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં મેઘરજ તાલુકામાં 24 કલાકમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નદી નાળા કોતરો છલકાયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોટી મોયડી તરફથી જે રસ્તો જાય છે એ રસ્તો વાંઘાની અંદર પાણી આવવાના કારણે ચેકડેમ જે છે એ ઓવરફ્લો થયેલો છે. આ ક્રોઝવે છલકાયેલો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તરફના જે 20થી વધુ ગામડાઓ છે એ લોકોનો કાયમી અવર જવરનો આ રસ્તો છે. ખેડૂતોને ખેતરની અંદર જવું હોય, દૂધવાળાને દૂધ માટે જવું હોય તો પણ આ જ રસ્તે જવા માટે એ લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે. પરંતુ આ વાત્રક નદીમાં જે પાણી આવ્યું અને એનું જે ઉમોગ જેને કહેવાય ઓવરફ્લો થઈ અને વાંઘા કોતરો એ પણ છલકાયા છે, જેના કારણે ચેકડેમ પર પાણી ફરી વરાઈ રહ્યા છે. લોકોનો સંપર્ક કપાઈ રહ્યો છે. 20થી વધુ ગામના લોકો એ સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે તંત્ર આ જે ડીપ છે એ ડીપનું કાયમી પાણીનો નિકાલ થાય એવો રસ્તો કરે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.